કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવાએ પુન્યાવાંટ મોડેલ સ્કૂલના રસોડાની મુલાકાત લીધી. છોટાઉદેપુર તાલુકાના પુન્યાવાંટ મોડેલ સ્કૂલમાં કોંગ્રેસ પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવાએ મોડેલ સ્કૂલના રસોડાની મુલાકાત લીધી. રસોડામાં સડેલી શાકભાજી, મારકા વિનાના મસાલાના પેકેટ મળ્યા હતા. લોટમાં જીવડા પડેલા જોવા મળતા હતા. આ શાળાના બાળકોની તબિયત લથડતા 100થી વધુ બાળકો સારવાર હેઠળ છે. સુખરામ રાઠવાએ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને આદિવાસીઓ માટે કરોડોનું ખર્ચે સારું ભોજન મળી રહે તે માટે ગ્રાન્ટો ફાળવી અને વાપરે, પરંતુ પુન્યાવાંટ મોડેલ સ્કૂલની અંદર રસોડામાં સડેલી શાકભાજી, મારકા વિનાના મસાલાના પેકેટ મળ્યા, લોટમાં જીવડા પડેલા જોવા મળ્યા હતા. આ પરિસ્થિતિ સર્જાતા કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પણ ચોંકી ઉઠ્યા. સરકાર શા માટે આવું કરે છે તેવા અનેક સવાલો અહીંયા ઉભા થાય છે. જ્યારે સુખરામ રાઠવાએ મુલાકાત લઈ જિલ્લા કલેક્ટર અને પ્રયોજના વહીવટદાર અને સરકાર આ બાબતમાં ધ્યાને લઈ ભોજન બનાવનાર કોન્ટ્રાક્ટર અને સંચાલકો સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, રેહન પટેલ, છોટાઉદેપુર. સરકારની મિલીભગતથી ચાલતું આ તંત્ર જે આદિવાસીઓના બાળકોને જમાડવામાં શાકભાજી અને અન્ય પુરવઠો આપવામાં આવે છે એનો આ જીવતો જાગતો નમૂનો છે. અમે અચાનક આ રસોડામાં આવી ચડ્યા છે, કેવું ખાવાનું બને છે એ ચેક કરવા માટે. આ બનાવ બને 2 દિવસ થયા, હજુ પણ આ પ્રકારનું શાક, આ ગલકો છે અને ગલકાનું શાક અહીંયા, અને એ સિવાય પણ આપણે દેખીએ. લાવો તો કાપી લાવો, જે આ શાકભાજી કાપેલી છે જેને સાંજે બનાવવાની છે, એ કાપેલી સાંજે શાક બનવાનું એ પણ આ સડેલું છે. સરકારનો આરોગ્ય વિભાગ શું કરે છે, ફૂડ અને ડ્રગ્સ વાળા શું કરે છે, આ મિલીભગત નહીં તો બીજું શું કહેવાય. એમણે આ જે બનાવવાના જે ઇજારદાર હોય, આ કંકુડા અરે ગીલોડા સડેલો માલ અહીંયા પડ્યો છે. હું આજે જ્યાંથી શાક આવતું હોય એનો સપ્લાયર હોય જેની એજન્સી હોય એની સામે તપાસ કરીને એને ટર્મિનેટ કરવા જોઈએ. અહીંયા જે સ્થાનિક પ્રાયોજન